नमस्ते विद्यार्थियों, ऑनलाइन क्लासरूम में तमारुं स्वागत छे। आजे बाळको आपणे प्रकरण 12 बीज गणितीय पदावली समझवाना छीए। तो हवे आपणे स्वाध्याय 12.2 मां आगळ प्रश्न 3 समझीशुं, बादबाकी करो। आना पहेलाना विडियोमां आपणे सरवाळा करोना दाखला समझी गया हता, तो हवे आपणे आगळ बादबाकीना दाखला समझीए। तो हवे तमने आपवामां आव्युं छे पहेलामां माइनस, એટલે કે બાદબાકી કરો, એટલે કે તમારે માઇનસનું નિશાન મૂકવાનું રહેશે। વાય સ્ક્વેરમાંથી માઇનસ 5 વાય સ્ક્વેર બાદ કરવાનું છે। તો આપણે નોટબુક દ્વારા સમજીએ, તો દાખલા આપણે સમજીએ। તો લખીએ પ્રશ્ન 3 બાદબાકી કરો। હવે બાદબાકી કરોના દાખલામાં પહેલા દાખલામાં સવાલ લખીએ, વાય સ્ક્વેરમાંથી માઇનસ 5 વાય સ્ક્વેર બાદ કરતા। હવે તમને બાદ કરવાનું છે, તો તમારે લખવાનું વાય સ્ક્વેર, પછી ઓછાનું નિશાન કરવાનું, અને પછી જે આ બાદ કરવાના છે તે લખવાનું રહેશે। હવે આ માઇનસ માઇનસ શું થઈ જશે, પ્લસ થઈ જશે, એટલે અહીંયા લખીશું વાય સ્ક્વેર પ્લસ, એટલે 5 ને અહીંયા કંઈ નથી એટલે 6 ગણાય, એટલે અહીંયા લખીશું 6 વાય સ્ક્વેર। તો આ આપણો જવાબ રહેશે। આ જ રીતે આપણે બીજો દાખલો જોઈ લઈએ। તો બીજો દાખલો આપવામાં આવ્યો છે માઇનસ 12 એક્સ વાયમાંથી 6 એક્સ વાય બાદ કરતા, એટલે આમાંથી બાદ કરવાનું છે। એટલે પહેલાં આપણે લખીએ માઇનસ 12 એક્સ વાય ઓછા 6 એક્સ વાય। તો હવે આવશે એક્સ વાય લખી દીધું, હવે આપણે બાદબાકી કરવાની છે, એટલા માટે અહીંયા માઇનસ માઇનસ શું થઈ જશે, પ્લસ થઈ જશે। તો 12 વત્તા 6, 12 અને 6 18 થયા, તો માઇનસનું નિશાન આવશે, તો માઇનસ 18 એક્સ વાય, તો આ તમારો જવાબ રહેશે। તો આ રીતે ત્રીજો દાખલો સમજીએ, એ વત્તા બી માંથી એ ઓછા બી બાદ કરવાનું છે। તો પહેલાં આપણે તો કરીને એ વત્તા બી માઇનસ એ ઓછા બી। હવે તમે ધ્યાનથી જુઓ તો આમાં તમને જે હવે આપણે એના પદો સરખા કરીએ, તો એ ઓછા એ પ્લસ બી ને અહીંયા આવશે માઇનસ બી। તો આ દાખલા કાઉન્સવાળો છે, તો તેમાં ખાસ ધ્યાન રાખવાનું, અહીંયા આપણે માઇનસ કર્યું છે, તો અહીંયા જ્યારે કાઉન્સ કાઢીએ છીએ, તો આ જે કાઉન્સ હતા તે આપણે કાઢીને સીધું લખી દીધેલું, તો અહીંયા જ્યારે કાઉન્સ કાઢીએ તો અહીંયા માઇનસ હતું, તો કાઉન્સ કાઢીએ તો આ નિશાન પ્લસ થઈ જશે, તો આ પદ છેકીને આપણે લખીશું અહીંયા બીજું પદ કે એ વત્તા બી। હવે જ્યારે આ માઇનસ છે, તો આ કાઉન્સ કાઢીએ તો આ 12 માઇનસ છે, તો અહીંયા પ્લસ થશે, પ્લસ બી આવશે। હવે આપણે એવાળા પદ લખીએ, એ ઓછા એ પ્લસ બી પ્લસ બી। હવે અહીંયા સહગુણક કંઈ નથી, તો 1 લઈ શકાય, 1 ઓછા 1 ને એ, ત્યારબાદ અહીં પણ એ જ આવશે, પ્લસ કરીને 1 વત્તા 1 સહગુણક બી। હવે 1માંથી 1 જાય તો 0, તો અહીંયા આવશે 0 એ વત્તા 1ની 1 2, તો અહીંયા 0 સાથે સહગુણક એ છે એટલે કંઈ નહીં થાય, એટલે 2b જવાબ આવશે, એટલે આ રીતે આનો જવાબ 2b આવશે। હવે આપણે આગળ સમજીએ, તો આગળ પણ તમને સેમ આ જ રીતનો દાખલો આપવામાં આવ્યો છે, તો તમારે આના પરથી ચોથો દાખલો જાતે કરવાનો છે, પાંચમો દાખલો હું તમને કરાવું છું નોટબુક દ્વારા।
तो पांचमो दाखलो समझिए। तो पहला पांचमा दाखलानी आपणे रकम लखीशुं। के 4m² माइनस 3mn प्लस 8 माथी શું વાત કરવા કહ્યું છે, માઇનસ એમ સ્ક્વેર વત્તા 5mn, આનામાંથી આ સ્ટેપ આપણે બાદ કરવાનું છે। તો હવે આપણે સમજીશું, બાદ કરવાનું છે એટલે આપણે માઇનસનું નિશાન લખીને દાખલો આગળ કરીશું। તો પહેલાં તો જે કાઉન્સ છે તે પહેલાં લખીએ કે 4m² માઇનસ 3mn પ્લસ 8 માંથી, એટલે અહીંયા બાદબાકીનું નિશાન કરીશું માંથી। હવે આપણે અહીં બાદબાકીનું નિશાન કરીએ છીએ ત્યારે ખાસ યાદ રાખવાનું છે હવે તેને માઇનસનું નિશાન કરીને આ કાઉન્સમાં લખી દઈશું m² વત્તા 5mn। હવે આ પણ કાઉન્સમાં લઈ લીધું। હવે આપણે જે રીતે આ માઇનસ છે તો અહીં કાઉન્સ કાઢી દઈએ બધા જ પદોના, 4m² માઇનસ 3mn પ્લસ 8। હવે અહીંયા કાઉન્સ કાઢીએ છીએ આપણે, ખાસ ધ્યાન આપજો। તો અહીંયા પહેલાં માઇનસ, તો અહીંયા પ્લસ આવશે m² અને માઇનસ 5mn। હવે જે સરખા પદો છે તેને સાથે કરીએ તો m² વાળું પદ આ છે, તો 4m² વત્તા m² ત્યારબાદ બીજું પદ લઈએ માઇનસ 3mn માઇનસ 5mn ત્યારબાદ પ્લસ, હવે આપણે પ્લસ 8 એક જ છે એટલે અહીંયા આખું 8 આપણે ખાલી લખી દઈશું। હવે m² તો અહીં 4 છે ને અહીંયા કંઈ નથી, તો 1 લઈએ તો 5m² થઈ ગયું। ત્યારબાદ હવે આપણે જોઈએ તો 5 માઇનસ માઇનસ પ્લસ થશે, તો 5 અને અહીંયા આવશે 8, 5 અને 3 આવશે 8। તો અહીંયા મોટું ચિહ્ન 5 છે તે માઇનસમાં છે એટલે માઇનસ 8mn આવશે અને આવશે પ્લસ 8। તો આ રીતે આપણે બાદબાકીના દાખલા કરીશું। હવે આગળનું આપણે નેક્સ્ટ વિડીયોમાં સમજીશું।